55 દિવસ બાદ આજે જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર પહેલાની જેમ વેપાર ધંધામાં તબક્કો જોવા મળ્યું હતું। कोरोना वायरस ना सुमसाम જોવા મળતું પાલનપુર શહેર આજે પ્રથમવાર દુકાનો ખુલી જતા નગરજનોની રાજમાર્ગ પર ચહલપહલો નજરો નજર પડ્યો હતો। પોતાની જાતને ઘરમાં કેદ કરીને બેઠેલા પાલનપુરવાસીઓ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા બજારોમાં નીકળ્યા હતા। સામાજિક અંતર સાથે હવે શહેરના નાગરિકોને સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત પાલન કરવાની આદત સાથે બજારમાં નીકળવું પડશે, કારણ કે આજે જે રીતે લોકો નાદાની બતાવી રહ્યા છે તે ગંભીર સાબિત થઈ શકે તેમ છે। આપણે એ ના ભૂલવું જોઈએ કે હજુ સુધી કોરોના મુક્ત આપણે થયા નથી, પરંતુ કોરોના સાથે જીવતા શીખવાની જરૂર છે, કારણ કે સરકારે શરતોને આધીન છૂટછાટ આપી છે અને લોકો તેને આઝાદી સમજી બેઠા છે। જો કે આજથી પાલનપુર શહેરમાં રાબેતા મુજબ ધમધમતું થતા વેપારીઓને મંગળવારના દિવસે જ પોતાની દરેક ધંધાની મંગળ શરૂઆત કરી હતી। આજે સતત 55 દિવસના લોકડાઉન બાદ જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ અને કેન્દ્ર સરકાર અને ત્યારબાદ ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે જે નિર્ણય લીધો અને આજથી જે બજારો ખુલ્યા છે એ બજારો સતત 55 દિવસ આ મહામારીના કારણે બંધ હતા। સામાન્યમાં સામાન્ય માણસને આ મહામારીના કારણે ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે। વેપારીઓને તો સતત 55 દિવસ ધંધા રોજગાર વગર રહ્યા છે, એટલે એમના વેપાર ધંધાની ચિંતા, એમને ઘર ચલાવવાની ચિંતા, સાથે સાથે દુકાનનો જે સ્ટાફ હોય એને સાચવવાની ચિંતા, સ્ટાફના ઘર પરિવારને ચલાવવાની ચિંતા। પરંતુ આ બધી બાબતોમાં એક વસ્તુ એવી થઈ કે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દૂરંદેશી નીતિ વાપરી અને જે લોકડાઉનનો નિર્ણય લીધો, આર્થિક રીતે ભલે આપણને એક મોટો ફટકો પડ્યો છે, પણ આ લોકડાઉનના કારણે જે સમગ્ર વિશ્વમાં આપણે જોઈએ તો જે મોટી મોટી મહાસત્તાઓ છે એ મહાસત્તાઓના અત્યારે કોરોનાના જે આંકડા જોઈએ તો ક્યાંક 15 લાખ, ક્યાંક 12 લાખ, ક્યાંક 10 લાખ લોકો આનાથી સપડાયા છે। જ્યારે આટલો મોટો આપણો ભારત દેશ 137 કરોડની વસ્તી હોવા છતાં હજી આપણા ત્યાં સમગ્ર દેશની અંદર 1 લાખ કેસ પણ પૂરા થયા નથી, આ એકચ્યુઅલી આપણા વડાપ્રધાનશ્રીની દૂરંદેશી નીતિના કારણે થયું છે। હવે જ્યારે બજારો ખુલ્યા છે તો મારી સમગ્ર પ્રજાને વિનંતી છે કે જાણે આપણે કેદમાં હતા અને બહાર નીકળ્યા છીએ એવું ન થાય, આપણે પહેલાં આપણી જાત, આપણો પરિવાર બચાવીએ। લોકડાઉનના જે નિયમો હતા, મહામારીના જે નિયમો છે કોરોનાના, કે ભાઈ આપણે માસ્ક અવશ્ય પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ, વારંવાર સાબુ કે સેનિટાઈઝરથી આપણા હાથ ધોઈએ અને આપણે અને આપણા પરિવારને પહેલાં બચાવીએ તો સમગ્ર દેશ જરૂરથી બચશે। અને જે આર્થિક સંકળામણ થયું છે એ સરકારે અત્યારે જે નાના વેપારીઓને લોન આપવાની વાત કરી, ખેડૂતો માટે જે આર્થિક પેકેજની વાત કરી, એના કારણે હું માનું છું કે આપણો ભારત દેશ અને દેશની સમગ્ર પ્રજા ખમીરવંતી છે અને ધીરે ધીરે આપણે બધા આર્થિક સંકટમાંથી બહાર નીકળીશું। ઘરે રહો, સારી રીતે લોકડાઉનના નિયમોનું પાલન કરો, આપણી જાતને સુરક્ષિત કરો।